વૈશ્વિક વાહન વ્યવહાર અધિકારી કચ્છની કચેરી દ્વારા 31મા રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ દિની ઉજવણી કરવામાં આવી છે। ભુજ શહેરમાં પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી કચ્છ ભુજ દ્વારા તારીખ 11/1/2020થી 17/1/2020 સુધી સડક સુરક્ષા જીવન રક્ષાના હેતુથી 31મા રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ દિનની ઉજવણી કરવામાં આવી છે। જે આ ઉજવણીના ભાગરૂપે આજરોજ કાર્યક્રમના શુભારંભમાં GSRTC ટ્રાફિક પોલીસ RTO કચેરીનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો અને માર્ગ સલામતીના નિયમો અંગે જનજાગૃતિ ફેલાય તે માટે પ્રયાસ કરવામાં આવે છે એ અનુલક્ષીને આજરોજ લોકોને હેલ્મેટ અને સીટ બેલ્ટ અંગે જનજાગૃતિ આવે તે માટે કેમ્પિંગ કરવામાં આવ્યું હતું। આમ રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ દિન નિમિત્તે શાળા અને કોલેજોમાં માર્ગ સલામતી અંગેના મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। મારું નામ જીવી પરમાર, સહાયક મોટર વાહન નિરીક્ષક, પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી। આજે તારીખ 11/1/2020 રોજ મોર્થ દ્વારા જાહેર કરેલ 31મા માર્ગ સલામતી સપ્તાહનો ઉજવણીનો કાર્યક્રમ છે, જેના શુભારંભ પ્રસંગે GSRTC, ટ્રાફિક પોલીસ છે, પછી રોટરી ક્લબ, RTO સ્ટાફ તેમજ અન્ય PUC ના પ્રતિનિધિ તેમજ અન્ય લોકોને જનજાગૃતિ, માર્ગ સલામતીના નિયમો અંગેની જનજાગૃતિ ફેલાય તે માટેનો એક નાનકડો પ્રયાસ છે। આજે એ પ્રયાસ દરમિયાન લોકોમાં જનજાગૃતિ આવે એ માર્ગ સલામતીના નિયમો અંગેની સમજ આપવાના છીએ લોકોને। આ બાદ પણ લોકોમાં હેલ્મેટ અને સીટ બેલ્ટ અંગે જનજાગૃતિ આવે એ માટેની રોડ કેમ્પેઇન પણ કરવાના છે। દિવસનો નથી, તારીખ 11/1/2020થી 17/1/2020 સુધી માર્ગ સલામતી વીક ઉજવવાનો છે 31મું રાષ્ટ્રીય। એ દરમિયાન લોકોમાં જનજાગૃતિ પણ ફેલાવવાની છે, રોડ કેમ્પેઇન પણ કરવાની છે, તેમજ શાળાઓ તેમજ કોલેજોમાં જઈને માર્ગ સલામતી અંગેના મેળાનું પણ આયોજન કરવામાં આવેલ છે। એટલે વિદ્યાર્થીનું માર્ગ સલામતીના નિયમો સાથેનું ઘડતર થાય એવું સરકારનું પણ આયોજન છે।